આજે પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 220મી જન્મજયંતિની શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. શહેરના વિવિધ મંદિરોમાં બાપાની જન્મજયંતિ અલગ અલગ રીતે ઉજવાશે, જેમાં મંદિરોમાં ભંડારા ભજન સંધ્યા સહિતના વિવિધ આયોજનો કરાયા છે. વીરપુરના સંત પરમ પૂજ્ય જલારામ બાપાની આજે 220મી જન્મજયંતિ છે. શહેરના જુદા જુદા મંદિરોમાં તેમજ સંસ્થાઓમાં જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીના આયોજનો કરવામાં આવ્યા છે. સવારે આરતી પૂજા અને બપોરે ભંડારા બાદ સાંજે ભજન સંધ્યા સહિતના આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને સુરતના લોહાણા મહાજન સમાજ દ્વારા અંબાજી રોડ શ્રી સુરત લોહાણા મહાજન વાડી પાસેથી એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા બાદ ભોજન ભંડારો તેમજ રાત્રે ભજન સંધ્યા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ કિશોરભાઈ મંગલજીભાઈ ભજીયાલા. આ જલારામ જયંતિની ઉજવણી, આ મંદિરની સ્થાપનાનું આજે 15 વર્ષ પૂરા થયા. આજે આ 16મું વર્ષ ચાલુ થયું. 16 વર્ષથી સલંગ જલારામ જયંતિના દિવસે અહીંયા અન્નકૂટ ધરાવવામાં આવે છે અને જાહેર જનતા માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. અગણિત લોકો અહીંયા પ્રસાદ લેવા આવે છે. આ મંદિરમાં 3 મોટા પ્રસંગ ઉજવવામાં આવે છે, જલારામ જયંતિ, રામનવમી અને હનુમાન જયંતિ. રામનવમી અને હનુમાન જયંતિ માટે પણ જાહેર પબ્લિક માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. બપોરે 12:30-3 વાગ્યા સુધી જાહેર પબ્લિક આવીને દર્શન પ્રસાદનો લાભ લે છે અને અન્નકૂટના દર્શનનો લાભ તો લોકો રાત્રે 10:30 વાગ્યા સુધી લે છે. જીરોલ જય જલારામ. હું જિજ્ઞેશ કિશોરભાઈ ભજીયાવાડા છું. આ જલારામ મંદિર ઉધનાથી આપ અન્નકૂટના દર્શન કરી રહ્યા છો. આજે પરમ પૂજ્ય સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની 220મી જન્મજયંતિ છે અને જલારામ બાપાનું જે મંદિર ઉધના સરદાર પટેલ રોડ નંબર 1 ઉધના ઉદ્યોગનગર ખાતે બનાવવામાં આવ્યું છે, એનો આ 15મો પાટોત્સવ છે. સળંગ 15 વર્ષોથી અહીંયા દર વર્ષે રામનવમી, હનુમાન જયંતિ, જલારામ જયંતિ એવા ઉત્સવો રંગે ચંગે ઉજવવામાં આવે છે અને જાહેર ભંડારો પણ કરવામાં આવે છે. અહીંયા જ નવરાત્રિમાં નાની નાની દીકરીઓ અને મોટી મોટી દીકરીઓ અહીંયા ગરબે ઝૂમે છે. અહીંયા આઠમના દિવસે મટકી પણ ફોડવામાં આવે છે. ગુરુવાર અને રવિવાર નાના નાના બચ્ચાઓને અહીંયા જમવાનું આપવામાં આવે છે અને સમયાંતરે એ બધાનું ધ્યાન રાખવામાં આવે છે અને જલારામ બાપાની મહેરબાની આ બધા પ્રસંગો 15 વર્ષથી અખંડ રીતે ઉજવાતા રહ્યા છે અને આ 220મી જલારામ જયંતિ અમારા માટે ખૂબ અનોખી છે. અને અહીંયા 10થી 12 મહાપૂજા, 12થી 12:30 મહાઆરતી, 12:30 જાહેર ભંડારો અને મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે અને સવારે 12 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન ભાવિક ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવેલ છે. તો દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આપ આપના સહપરિવાર, મિત્ર મંડળ અને સગાવાલાઓ સાથે અહીંયા આવો અને દર્શન અને મહાપ્રસાદનો લાભ લેશો એવી જ ખૂબ ખૂબ વિનંતી. અને અત્યારે અમારા પરિવાર શ્રી કિશોરભાઈ મંગળજીભાઈ ભજીયાવાલા પરિવાર આપ સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત કરે છે. જય જલારામ, જય જલારામ, જય જલારામ, જય જલારામ બાપા. આ જલારામ મંદિરમાં હું 10 વર્ષથી ફરજ ભજવું છું ને સેવા આ મંદિરમાં આપું છું. આ શ્રી જલારામ મંદિર ઉધના ખાતે આવેલું છે, સરદાર પટેલ રોડ નંબર 1 ઉપર આ મંદિર આવેલું છે. એમાં હું પૂજારી તરીકે સેવા આપું છું. શ્રી જલારામ બાપાની આ 220મી જન્મજયંતિ નિમિત્તે આ ઉધના જલારામ મંદિર ખાતે ભગવાન શ્રી જલારામ બાપાનું જન્મજયંતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ જલારામ બાપાનો 15મો પાટોત્સવ ઉજવવામાં આવે છે. તેમાં અગણિત ભક્તો મહાપ્રસાદીનો લાભ લેશે ને આ જલારામ મંદિર ખાતે અન્નકૂટ ધરાવવામાં ભગવાનને આવે છે તો એનો પણ લાભ ભક્તો 12:00 થી 10 વાગ્યા સુધી લેશે, દર્શનનો લાભ લેશે. શ્રી જલારામ બાપા વીરપુર ખાતે કારતક સુધી 7મના દિવસે એમનો જન્મ થયો હતો ભગવાનનો ને અનેક પ્રકારના ચમત્કારો થયા હતા ને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન એમની પરીક્ષા લેવા માટે એમના હતા આવ્યા હતા ને એમની પત્નીની માંગણી કરી ત્યારે શ્રી જલારામ બાપાએ ભગવાન માતા વીરબાઈને પૂછ્યું ને માતા વીરબાઈએ કે તમે મને પૂછવા કેમ આવ્યા.
તો ભગવાન જલારામ બાપા પોતાની પત્નીનું પણ દાન સાધુને આપી દેશે એવા ભગવાન શ્રી જલારામ બાપાના અનેક પ્રકારના ચમત્કારો આ દુનિયામાં થાય છે અને અનેક પ્રકારના ભક્તોને ચમત્કારના લાભ બી મળે છે ને એમની માનતાઓ પણ પૂરી થાય છે. શ્રી જલારામ બાપાનું વીરપુર ખાતેનું મંદિર બહુ ચમત્કારિક છે ને ભગવાનનો જે પણ દર્શન કરે છે એની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જય જલારામ, જય જલારામ, જય જલારામ. જી, મારું નામ વિમલ એડનવાલા છે અને આજે હું ઉધના ઉદ્યોગનગરમાં જલારામ જયંતિના નિમિત્તે જલારામ મંદિરે આવ્યો છું અને જલારામ જયંતિની આ 220મી વર્ષગાંઠ છે અને સદનસીબે મારા નાના છોકરાનો જન્મ પણ આ સમયે જ થયો હતો જન્મજયંતિને, અને ત્યારથી અમે દર વર્ષે જલારામ જયંતિ મનાવવા માટે મંદિરે આવે છે. અને જલારામ બાપાએ 220 વર્ષ પહેલાં જન્મ થયો હતો અને એમના પછી એમણે સાક્ષાત્કાર થયા પછી એમણે પોતાને લોકોને સદમાર્ગે વાળવાનો પ્રયત્ન કર્યો, લોકોને અંધશ્રદ્ધા તરફથી શ્રદ્ધા તરફ વાળ્યા અને લોકોને સદમાર્ગ બતાવ્યો અને આ સમયે હું ખૂબ જ ભાવનાત્મક અનુભવું છું. મારું નામ વર્ષા જિગ્નેશ ભજિયાવાલા છે અને અમારા જલારામ મંદિરમાં અમે દર વર્ષે અન્નકૂટનો ધરીએ છે, જલારામ જયંતિ મોટે પાયે ઉજવીએ છીએ. આ 220મી જલારામ જયંતિ છે એના માટે અમે અહીંયા અન્નકૂટ સજાવ્યો છે અને જાહેર ભંડારો રાખ્યો છે જ્યાં પબ્લિક પ્રસાદ લેવા આવે છે. 12 વાગે મહાઆરતી થશે, એના પછી પ્રસાદ ચાલુ થશે જે 2-3 વાગ્યા સુધી ચાલશે અને બધાને આમંત્રણ છે અહીંયા મંદિરે દર્શન કરીને પ્રસાદ લઈએ. વીરપુરના સંત પરમ પૂજ્ય જલારામ બાપાની આજે 220મી જન્મજયંતિ છે. તેવી જ રીતે ઉધના જલારામ બાપા મંદિર ખાતે જન્મજયંતિ સાથે 15મો પટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી મહાપૂજા અને બપોરે 12 થી 12:30 મહાઆરતી તથા જેમાં સવારે 10 થી 12 મહાપૂજા, 12 થી 12:30 સુધી મહાઆરતી તથા ધ્વજા આરોહણ મહાપ્રસાદી 12:30 થી 1:30 સુધી તેમજ અન્નકૂટ દર્શન બપોરે 12 થી 1 વાગ્યા સુધી થશે. મુકેશ ખુરા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.